વાત કરીશું ખાનપુરના કરંટા ગામે ખેતરો પાણી પાણી થયા છે. 200 ખેડૂતોને 700 એકર જમીનમાં પાણીમાં ડૂબી ગયા છે અને તેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો ડાંગર મકાઈ જુવાર મહીસાગર જિલ્લામાં 3 દિવસથી સતત અવિરત વરસેલા વરસાદના પગલે જ્યાં સ્થળ ત્યાં જળ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આપણે છીએ હાલ કરંટા ગામ ખાતે. કરંટા ગામમાં હું આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ તળાવના નથી કે કોઈ નદીના નથી, આ સમુદ્ર જેવું ભાસી રહેલા દ્રશ્યો જે છે તે ખેતરોના છે. ખેતરો બેટમાં ફેરવાયા છે અને આગળથી 500-700 એકર ખેતરમાંથી આવેલું પાણી અહીંયા સ્ટોર થયું છે અને આગળ કોઈ પાણીનો નિકાલ નથી, જેને લઈને વર્ષોથી આ ગામ લોકોની સમસ્યા રહી છે. 5000 મણ ડાંગર પાકતો આ વિસ્તાર છે. મકાઈ છે, ડાંગર છે, જુવાર છે, અન્ય પાકો પણ રહેલા છે. તે તમામ પાકો હાલ નિષ્ફળ જવાના છે કારણ કે પાણી અહીંયા સ્ટોર થયેલું છે અને પાણી 2-4 મહિના વગર નીકળે તેમ પરિસ્થિતિ નથી. ત્યારે આપણી સાથે અહીંની વાસ્તવિકતા જણાવવા માટે ખેડૂતો ઉપસ્થિત છે. ખેડૂતો પાસેથી જાણીશું કે અહીંયા શું સમસ્યા તેમને નડે છે. આપનું નામ શું છે અને અહીંયા શું સમસ્યા નડે છે? મારું નામ પટેલ બકુરભાઈ ભુલાભાઈ છે. અહીંયા સાહેબ વર્ષોથી એમ કે જે પાણીનો વધારે પડતું વરસાદ આવે એટલે એ પાણીનું સ્ટોર થાય અને અહીંયા કેટલા વખત રજૂઆત કરવા છતાં પણ અહીંયા પાણીનો નિકાલ નથી. હમણાં 2 વર્ષ પહેલાં સરપંચ જે બહુનું પાણીનો નિકાલ માટે મૂક્યું છે એ બહુ નાનું મૂક્યું છે અને આગળ 700 એકર જમીનનું પાણી આવે છે અને અમારા ગામમાં અત્યારે આવું મેં 56 વર્ષની ઉંમરમાં કોઈ દિવસ દેખ્યું નથી. અત્યારે અમારે લગભગ 7 સુધીમાં અમારા ગરમ પાણી આવી જશે. પાણીનો નિકાલ ના થાય? હા, પાણી નિકાલ ના થાય, આવશે, 100% આવશે, એમાં કોઈ બેબત નથી. જે આપણી સાથે અન્ય ખેડૂત પણ છે, જણાવો શું પરિસ્થિતિ છે હાલ પાકની અને આવી સમસ્યાનું કારણ શું? મારું નામ છે પીરજાદા ગુલામ રસુલ વલી. મેં ગામ કરંટા પંચાયતના થ્રુ જે ગન્ના નાખીએ, ગન્ના નાના છે એની અંદર મારી બી જમીન છે, પટેલો છે, માલીવાર છે. ટોટલ 150-250 અમારા જે માણસ છે એમની જે જમીન છે એ એટલા માણસો 150-250 ને નુકસાન છે. લગભગ 5-6 હજાર ડાંગર પાક છે. ડાંગર છે, જવાર છે, બાજરી છે, મકાઈ છે, ટોટલ નુકસાનનું, ટોટલ પાકનું નુકસાન છે સાહેબ. તે જે તે કરીને અમે પાણી નિકાલ કરી દો તો તમારી સારી મહેરબાની રહેશે. આપણી સાથે અન્ય ખેડૂત પણ છે, તેમની પાસેથી જાણીશું. જણાવો શું પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને આનો શું નિકાલ? મારું નામ માલીવાર મકનભાઈ ગળાભાઈ છે. સાહેબ આ પાણી ભરાયું છે કે ડાંગર બધી બૂડી ગઈ, બરાબર? પાક ડાંગર છે, બાજરી છે, બધું જ છે. આની અંદર અમે 3 દિવસથી જાણ કરીએ, કોઈ આવવા માટે તૈયાર નથી. આજે અમે આ મીડિયા દ્વારા અમે આ લોકોને ફોન કરી અને જાણ કરી તો આ લોકો કે પાણી નિકાલ કરીએ, પાણી નિકાલ કરીએ, પણ પાણી નિકાલ આગળ કઈ જતો નથી. આગળથી પાણી વધારે આવે છે અને અહીં નિકાલ પાણી ભૂંગળા નાના છે એટલે પાણી બધું જમા થઈ ગયું છે. હાજ પડતા 2 કલાકની અંદર આ પટેલ ફળિયાની અંદર પાણી ઘૂસવાની તૈયારી છે. આનો કઈ તાત્કાલિક કઈ રિઝલ્ટ આલું? શું માંગણી છે ગામ લોકોની? ગામ લોકોની કે બસ પાણીનો નિકાલ કોઈ બી જગ્યાએ પાણીનો નિકાલ કરો, પાણીનો નિકાલ કરો, પાણીનો નિકાલ. તો જે આ હતા કરંટા ગામના ખેડૂતો કે તેઓ જણાવી રહ્યા છે કે વર્ષોથી એમની આ સમસ્યા રહી છે પણ આ વર્ષે તો ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમણે આટલી ઉંમરમાં નથી જોયું એટલું પાણી આ વખતે ભરાયું છે અને ગળાડૂબ પાણી ખેતરોમાં છે. ત્યારે તળાવ જેવા દ્રશ્યો ખેતરોના સર્જાયા છે. ગામ લોકોની માત્ર એક જ માંગણી છે કે ગમે તે રીતે આ પાણીનો નિકાલ થાય ને તેમનો પાક બચી શકે. હાલમાં તેઓએ ઘાસચારાના પાકો છે, જુવાર, બાજરી, ડાંગર તમામ પાકો કરેલા છે. ત્યારે આગળ જે નિકાલનો માર્ગ છે ત્યાં માત્ર નાનું નાળું નાખી દઈને જે તે વખતે કામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોઈ કામ થયું નથી, જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પાણીની આવક ખૂબ છે, જ્યારે સામે જાવક નથી, તેને લઈને આ તળાવ જેવા દ્રશ્યો ખેતરોને સર્જાયા છે. ત્યારે ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે ત્યારે આ ખેડૂતોને પાણીનો નિકાલ કરી અને તેમના પાકને બચાવવામાં આવે. આશીષ ઠાકર, TV9, મહીસાગર.